नमस्कार दोस्तों, हूँ आपनो मित्र फिलसुफ दिनेश कणेद। आप सर्व मित्रों सहियारी चैनल कणेद गाइडेंस यूट्यूब चैनल पर हार्दिक स्वागत करूँ छू। दोस्तों, आज नो आ स्पेशल लेक्चर आपणे गई काले ज आप बताए जे छे स्टेटस में जोयो हशे, आप बधा लोकोए जे छे ए सोशल मीडिया हैंडल पर जोयो हशे કે આપણી યુટ્યુબ ચેનલ શરૂ કર્યાના 3 મહિનાના એકદમ ટૂંકા સમયગાળામાં 1 લાખ કરતાં વધારે વ્યુઅર્સ થઈ ગયા છે। અને આપ બધા લોકોની ઘણી બધી જે છે એ ડિમાન્ડ હતી કે ભાઈ સ્પેશિયલી સર એક ઇકોનોમિક્સ માટેનો જો વિડીયો લેક્ચર થઈ જાય કે ઇકોનોમિક્સ માટે કેવા ટોપિક્સ લેવા, ઇકોનોમિક્સ માટે જે છે એ કઈ કઈ બાબતને ધ્યાનમાં રાખવી, તો ઘણી બધી સારી બાબતો જે છે એ પરીક્ષાની દ્રષ્ટિએ આપણને મળે એમ છે। પહેલી એક વસ્તુ એ હું આપને કહી દઉં દોસ્તો, કે જે તમારામાંથી આ મારો વિડીયો લેક્ચર જોવે છે, ક્લાસ 3 થી લઈ ક્લાસ 1-2 સુધીની તમામ લોકો જે પ્રિપેરેશન કરી રહ્યા છે, એમાં ઇકોનોમિક્સ જ્યારે શીખવા જાઓ ત્યારે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ આવું કોઈ જ પ્રકારના જે છે એ બાર્ગેનિંગ કરવાના થતા નથી। મતલબ કે જ્યારે આપ ઇકોનોમિક્સ ભણવા જાઓ ત્યારે ઘણી બધી વિડંબણાઓ આવતી હશે કે ભાઈ સાયન્સ કેન્ડિડેટ છે તો ઇકોનોમિક્સ નથી ફાવતું, ઘણા ટાઈમથી ઇકોનોમિક્સ મૂકી દીધું, પણ આવી કોઈ જ ચિંતાનો અવકાશ દોસ્તો જે છે એ તમને ઇકોનોમિક્સ સબ્જેક્ટમાં ના રહેવો જોઈએ। કારણ કે ઇકોનોમિક્સ એટલે એવું નથી કે કોમર્સવાળાને આવડે, સાયન્સવાળાને ન આવડે, એવું નથી। અહીંયા સાયન્સ, કોમર્સ, આર્ટ્સ બધા માટે પેરેલલ છે એવું એક અર્થશાસ્ત્ર આપની પાસે અપેક્ષાને પાત્ર છે। તો આજના લેક્ચરમાં સ્પેશિયલી હું આપને એ જણાવીશ કે ઇકોનોમિક્સમાં અલગ અલગ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન થતું હોય એમાં ટોપિક અને એના જે છે એ સબ ટોપિક્સ કેવા લેવા જોઈએ અને કેવા ક્વેશ્ચન પૂછાવા જોઈએ। તો આપ બધા જ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપના મિત્ર વર્તુળ સુધી। જો આપને યોગ્ય જણાય, આપને આમાંથી કંઈ યોગ્ય માત્રામાં જે છે એ સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી કંઈ ગાઈડન્સ મળતું હોય તો આપના મિત્રો સુધી લિંકને પહોંચાડજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપ સબસ્ક્રાઈબ કરી શકો છો। ચલો દોસ્તો, શરૂ કરીએ આપણો લેક્ચર। પહેલો ટોપિક દોસ્તો ક્યાંથી આવતો હોય છે? પહેલો ટોપિક જે છે એ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય અને એમાં જ્યારે ઇકોનોમિક્સની વાત આવે ત્યારે આપણે યાદ રાખવું પડશે દોસ્તો કે આપણે અહીંયા એક તો કરી દેવું પડશે શું, તો કે ભાઈ આયોજનની કામગીરીનો ઉદ્ભવ અને એનો વિકાસ। મતલબ ભારત દેશમાં જે આયોજનની કામગીરી થઈ અને આયોજનની કામગીરી બાબતનો જે ઉદ્ભવ છે અને એનો ડેવલપમેન્ટની ગતિવિધિઓ છે, અહીંયા આ જે છે મેઇન ટોપિક છે। એની અંડરમાં તમારે તમારી બુકમાં આ સબ ટાઇટલ આપવાના છે, આની અંતર્ગત જે છે એ આ પેરા એમના જે છે ડિપાર્ટમેન્ટ છે। એટલે તમારે પહેલાં શું શીખવાનું છે દોસ્તો આ ટોપિકમાં? તો કે ભારત દેશમાં સ્વતંત્રતા પૂર્વે ભારતીય આયોજન। સ્વતંત્રતા પૂર્વે ભારતનું આયોજન એટલે કેવું? તો કે 1938માં આપણા દેશમાં જે ફાધર ઓફ એન્જિનિયરિંગ કહેવાય એ એમ વિશ્વેશ્વરૈયા નામના વ્યક્તિએ એક બુક લખી હતી, પ્લાન ઇકોનોમિક ઓફ ઇન્ડિયા, અને એમાં ઇકોનોમિક્સ અંગેની જોગવાઈ કરવામાં આવેલી હતી। ત્યાર પછી આગળ જતા 1934માં જે છે દોસ્તો ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એની સ્થાપના કરવામાં આવી। એના પછી જે છે એ આપણે ત્યાં 1944માં જે છે એ તમને આ તમારે લખવાનું નથી, આ જસ્ટ હું તમને વાત કરું છું, બોમ્બે પ્લાન આવવામાં આવ્યો છે। એના પછી 1945માં એક પીપલ્સ પ્લાન આવ્યો હતો, અને 1950માં જે છે એ આયોજન પંચની સ્થાપના થઈ। ઓકે, એટલે અહીંયા મેં બીજો ટોપિક તમને સબ ટાઇટલ આપ્યો છે આયોજન। એટલે ભારત દેશમાં આયોજન પંચ અને આયોજન પંચના અલગ અલગ પ્રકારના મોડેલ। આયોજન પંચના મોડેલ એટલે શું થાય? તો કે આયોજન માટે તૈયાર કરવામાં આવેલા અલગ અલગ રિપોર્ટ, માની લો કે કૃષિ અને કૃષિનું ઋણ છે તો કૃષિના ઋણ બાબતે ગાડગીલ રિપોર્ટ આવે, કૃષિ વિકાસ છે એ વિકાસ માટે ખેરાગત ફોર્મ્યુલા આવે, કૃષિ મૂલ્ય માટે કૃષ્ણમાચારી જે છે એ મોડેલ આવશે, અને સહકારી સમિતિ માટે સરૈયા સમિતિ આવશે। તો એક તમારે આ જોવાનું। ત્યાર પછી ત્રીજો જે સબ ટાઇટલ છે એને કહેવાય પંચવર્ષીય યોજના। હવે તો પંચવર્ષીય યોજના બંધ થઈ ગઈ છે પણ પંચવર્ષીય યોજનાનો ટોપિક હજી આપણી પરીક્ષામાં પૂછાય છે। પંચવર્ષીય યોજનામાં તમારે કરવાનું છે, પંચવર્ષીય યોજના કોને કહેવાય? તો કે આવનારા 5 વર્ષનું ભારતનું ભાવિ કેવું હોય એના માટે આપણે જે વર્તમાનમાં વિચાર કરી દેતા હોય જેને કહેવાય પંચવર્ષીય યોજના। મતલબ કે આવનારા 5 વર્ષમાં ભારત દેશમાં કેવું આયોજન થશે આને કહેવાય 5-year plan। આ પંચવર્ષીય યોજનાવાળો ટોપિક દોસ્તો ઘણી બધી પરીક્ષામાં પૂછાતો હોય,
પંચવર્ષીય યોજનામાં તમારે યાદ શું રાખવાનું છે? એક તો પંચવર્ષીય યોજનામાં જે તે પંચવર્ષીય યોજનાના વર્ષ યાદ રાખવાના છે કે કઈ પંચવર્ષીય યોજના કયા વર્ષથી કયા સમયગાળામાં છે. બીજું યાદ રાખવાનું કે પંચવર્ષીય યોજના દરમિયાન જે છે એ બનાવવામાં આવેલા અલગ અલગ જે છે એ ઉદ્દેશ્યો, પંચવર્ષીય યોજના કોઈએ તૈયાર કરેલી હોય, તમે હેરોડ ડોમર મોડલ આવું નામ સાંભળ્યું હશે, તમે નામ સાંભળ્યું હશે દોસ્તો, પીસી મહાલ નોબિસ મોડેલ આપ જ્યારે વાંચશો ત્યારે સુખમય ચક્રવર્તી મોડેલ આવશે, અને પંચવર્ષીય યોજના દરમિયાન થયેલા કાર્યો. ઓકે, આ તમારે આ ટોપિક અંતર્ગત કરવાના થાય. ત્યાર પછી જે છે દોસ્તો કમ્પલસરી છે, આને ડબલ ક્લિક કરી દેજો. નીતિ આયોગના ક્વેશ્ચન હર હંમેશા આવશે, એટલે નીતિ આયોગ જે છે આપણે કરીને જવાનું છે. એક તો પહેલી વસ્તુ આપણે કરવાની છે કે નીતિ આયોગ જે છે એનું સ્થાપના માટેનું બંધારણ. ઓકે, કે નીતિ આયોગની સ્થાપના કેવી રીતે થઈ, એનું બંધારણ શું છે, એના સંચાલનકર્તા કોણ છે. એક યાદ રાખવાનું નીતિ આયોગના ભવિષ્યના ગોલ. એક દોસ્તો તમારે યાદ રાખવાના નીતિ આયોગના ઇન્ડેક્સ, અલગ અલગ પ્રકારના જે એના ઇન્ડેક્સીસ બહાર પડતા હોય એ. અને એક યાદ રાખવાનું નીતિ આયોગના અલગ અલગ પ્રકારના રિપોર્ટ્સ. નીતિ આયોગમાં આ ચાર વસ્તુ યાદ રાખી લ્યો, તમને આનાથી બહાર કોઈ ક્વેશ્ચન નહીં જાય. તો જે પહેલો ટોપિક છે દોસ્તો કે ભારત દેશમાં આયોજનની કામગીરીનો ઉદ્ભવ અને વિકાસ, એ અંતર્ગત એના પેટા જે છે એ ટોપિક છે, એટલે કે સ્વતંત્રતા પૂર્વેનું ભારતીય આયોજન કેવું હોવું જોઈએ. એટલે મેં આપને કીધું કે 1934થી જે એમ વિશ્વસરાયાના સમયગાળાથી જે વસ્તુ ચાલુ થઈ એ 1950 સુધી આયોજનના મોડેલ, મેં એમના વાત કરી તમને પંચવર્ષીય યોજના અંતર્ગતના મોડેલ, અથવા તો મેં તમને કીધું કે કૃષિ ઋણ, કૃષિ વિકાસ, કૃષિ મૂલ્ય, સહકારી બાબત, અથવા નીતિ આયોગ. નીતિ આયોગમાં એક તો નીતિ આયોગની સ્થાપનાનું બંધારણ યાદ રાખવાનું છે દોસ્તો, એનાથી વિશેષ તમારે યાદ રાખવાનું થાય છે કે નીતિ આયોગના ગોલ, નીતિ આયોગના ઇન્ડેક્સીસ અને નીતિ આયોગના રિપોર્ટ્સ યાદ રાખવાનું. આ પહેલો ટોપિક છે. ઓકે, યસ, આ ખાસ યાદ રાખવાનું થાય દોસ્તો. આ બીજો ટોપિક છે. બીજો ટોપિક એટલે શું, તો કે મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાનું દોસ્તો અતિથી અતિ મહત્ત્વ વધી ગયું છે. તમે જો કોન્સ્ટેબલ જેવી કોન્સ્ટેબલની ક્લાસ 3ની પરીક્ષા હોય, બિન સચિવાલય ક્લાર્ક હોય, અથવા અન્ય જે છે એક ક્લેરિકલ કેડરની પોસ્ટ છે, એમાં બી આના પ્રશ્નો બહુ વિપુલ માત્રામાં પૂછાય છે. અત્યાર સુધી શું પૂછાતું હતું કે ભાઈ અલગ અલગ પ્રકારની જે છે એ કોઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા હોય તો આંતરરાષ્ટ્રીય સંસ્થાના દોસ્તો હેડક્વાર્ટર પૂછી લેતા હતા, અને હેડક્વાર્ટરમાં જીનીવા જ આવી જતું હતું. એટલે તમે શું કરતા હતા કે ગમે એમ કરીને મારી મીચડી અને જીનીવા તમે કરી દેતા હતા, ત્યાં તમારું કામ થઈ જતું હતું. હવે આવું નથી થતું દોસ્તો. તો તમારે હવે યાદ શું રાખવાનું, કેવી રીતે યાદ રાખવાનું, ફોર એક્ઝામ્પલ તરીકે હું આપને એવું કહું છું કે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન. તો તમને એક તો પહેલાં એ ખબર પડવી જોઈએ કે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન છે એની સ્થાપના પાછળનો હેતુ શું છે. બીજું તમને યાદ રહેવું જોઈએ કે યુનાઇટેડ નેશન જે છે એ એના અલગ અલગ પ્રકારના પિલર જે છે એ, એક તો તમારે પિલર યાદ રાખવાના. યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન છે એમાં એક યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી આવતું હોય, એક યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ આવતું હોય, એક ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ આવતું હોય દોસ્તો, એક આવતું હોય ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ, એક યુનાઇટેડ નેશન સેક્રેટેરિયટ આવતું હોય એટલે કે એની સચિવાલય આવતું હોય, એક યુનાઇટેડ નેશનનું ટ્રસ્ટશીપ કાઉન્સિલ આવતું હોય. આ શું થઈ ગયા દોસ્તો, યુએન જે છે એ યુએનના અલગ અલગ પ્રકારના જે છે એ 6 એવા પિલર થઈ ગયા. આવા પિલર તમને જે છે એ ક્યાં જોવા મળશે, તો કે આવા પિલર તમને જે છે એ સામાન્ય સંજોગોમાં તમને જોવા મળશે દોસ્તો. આપણે એવું વાત કરીએ છીએ કે IMF, તો IMFમાં બી તમને જોવા મળશે. INFની સાથે સાથે જ્યારે વર્લ્ડ બેંક છે તો તમને વર્લ્ડ બેંકનાય જોવા મળશે. હવે જ્યારે તમને એવા પ્રશ્ન પૂછે કે આ યુએન જે છે એ યુએનની એજન્સીઝ કઈ છે, તો તમારે યાદ રાખવું પડશે યુએનની એજન્સીસ દોસ્તો. એક કહેવાય યુનેસ્કો, યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ સાયન્ટિફિક કલ્ચર ઓર્ગેનાઇઝેશન. તો તમારે યાદ એ રાખવાનું થાય છે કે યુએન જે છે એની અંતર્ગત આવતી યુનેસ્કો છે એની એજન્સી છે. તો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ આવતી હોય તો ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, આ તો બધાને ખબર હોય દોસ્તો. પણ તમારે એ બી યાદ રાખવાનું કે યુનેસ્કોની જે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એમાંથી કેટલી સાઇટ કલ્ચરલ રિપ્રેઝેન્ટ કરે છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ બે પ્રકાર રિપ્રેઝેન્ટ કરતી હોય, એક કલ્ચર રિપ્રેઝેન્ટ કરતી હોય અને એક જે છે એ નેચરલ રિપ્રેઝેન્ટ કરતી હોય. આપણા દેશની 40 સાઇટ છે. વડનગર અને મોઢેરા જે છે એને આપણે નોમિનેશનમાં મોકલ્યું છે પણ હજી ફાઇનલાઇઝ થઈ નથી આવ્યું, એટલે જે
एक कल्चर रिप्रेजेंट करे छे, एक रिप्रेजेंट शू करे छे, तो के नेचर रिप्रेजेंट करे। आपणा देशनी 40 માંથી જે 39 સાઇટ આવી જ છે કે ક્યાં તો કોઈનું કલ્ચરની દ્રષ્ટિએ મહત્વનું છે, ક્યાં તો કોઈની દ્રષ્ટિએ નેચરલ મહત્વનું, એક સાઇટ એવી છે કલ્ચર એઝ વેલ એઝ નેચરલ બંનેનું ઇમ્પોર્ટન્સ ધરાવે છે। તો આપણે પરીક્ષામાં યાદ રાખવાનું, કમેન્ટમાં આપ મને જણાવી શકો દોસ્તો કે ભારત દેશની એકમાત્ર જે છે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ કે જે કલ્ચર એઝ વેલ એઝ નેચરલ રિપ્રેઝન્ટ કરે છે। તમારે યાદ રાખવાનું ફૂડ એન્ડ એગ્રી ઓર્ગેનાઇઝેશન જે રોમમાં આવશે, તમારે યાદ રાખવાનું દોસ્તો યુનિસેફ હે ના, યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ। તો એક તમારે આ યાદ રાખવાનું, એક તમારે આવી જ એજન્સી છે યુનાઇટેડ નેશન ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, તો એક તમારે યાદ રાખવાના અલગ અલગ સંસ્થાઓના હેડક્વાર્ટર। હેડક્વાર્ટરમાં તમારે શું કરવાનું, પહેલાં અહીં લખી દેવાનું જીનીવા, અને જીનીવામાં જેટલી સંસ્થાઓ આવતી હોય બધી લખી દેવાની એકસાથે। બીજું તમારે લખી દેવાનું વિયેના, વિયેનામાં જેટલી સંસ્થા આવતી હોય બધી એકસાથે લખી દેવાની। તમારે લખવાનું ન્યુયોર્ક, ન્યુયોર્કમાં જેટલી સંસ્થા આવતી હોય બધી એકસાથે લખી દેવાની। આપ શું કરો છો દોસ્તો, પહેલાં એવું કરો છો કે એક સંસ્થા લખો એની સામે લખો ન્યુયોર્ક, બીજી સંસ્થા લખો એની સામે લખો તમે વોશિંગ્ટન ડીસી, ત્રીજી સંસ્થા લખો ફરીથી જીનીવા, ચોથી સંસ્થા લખો ફરી એમાં કંઈક ન્યુયોર્ક કહ્યું, પાંચમી સંસ્થા લખો ઓસ્ટ્રિયા વિયેના લખ્યું, ફરી છઠ્ઠી સંસ્થા લખો જીનીવા। જેથા કરીને તમારા માઇન્ડમાં શું થાય છે દોસ્તો કે અલગ અલગ પ્રકારના પરિદ્રશ્યો ખુલી જાય છે। એના કરતાં સ્માર્ટ વર્ક એને કહેવાય કે તમે એક વખત જીનીવા લખો છો, જીનીવામાં આવતી જેટલી જેટલી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે આ બધાને એકસાથે લઈ લો દોસ્તો, ક્યાં ચિંતાનો વિષય છે હે ને। જીનીવામાં 10 સંસ્થા આવતી હોય, WHO આવતી હોય, WTO આવતી હોય, આપણે ત્યાં યુનાઇટેડ નેશનનું જે છે વ્યુમન રાઇટ કમિશન ફોર રેફ્યુજી આવતું હોય, રેડ ક્રોસ સોસાયટી આવતી હોય, તો આવી બધી સંસ્થાઓ એકસાથે આપ લઈ લો જે જીનીવામાં આવેલ છે, અને એના ખાસ ઉદ્દેશ્ય આપ ધ્યાન રાખો। ઓકે, તો એક તમારે યાદ રાખવાનું થાય છે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની સ્થાપના, એમના હેડક્વાર્ટર, એમના ઉદ્દેશ્ય, UN જે છે એવી સંસ્થાઓની એજન્સી અને એના પિલર્સ। ઓકે, એક આ યાદ રાખો। આ ટોપિક તમારો કરંટ બેઝ છે, એકચ્યુઅલમાં કેવું છે દોસ્તો કે જે ઇકોનોમિક્સ છે એ કરંટ એઝ વેલ એઝ જે છે એ ઇકોનોમિક્સ છે। હા, પણ તમે એવું નહીં કરી શકો કે ભારત દેશમાં જે છે એ તમે માત્ર ને માત્ર જ્યારે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપવા જાઓ તો તમે કરંટ બેઝ જ કરી જાઓ, બેઝિક તમારે જાણવું પડશે। ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને એમ કહું છું કે ભાઈ આપણે ત્યાં જે અર્થવ્યવસ્થાનું આંતરમાળખું છે જેમાં રોડ આવશે, રેલવે આવશે, હવાઈ માર્ગ આવશે, જળ માર્ગ આવશે અને રોપવે આવશે। ઓકે, હવે ફોર એક્ઝામ્પલ તરીકે હું આપને વાત કરું છું કે ભાઈ રોડમાં તમારે શું યાદ રાખવાનું, તો રોડમાં એક તો તમારે દોસ્તો નેશનલ હાઈવે યાદ રાખવાના, નેશનલ હાઈવેમાં ભારત સરકારનો કોઈ પ્રોજેક્ટ છે, ફોર એક્ઝામ્પલ તરીકે ભારત દેશનો પ્રોજેક્ટ છે જેને કહેવાય ભારતમાલા પ્રોજેક્ટ, દેશના ઇતિહાસનો સૌથી મોટો પ્રોજેક્ટ છે। તમારે યાદ રાખવાનું થાય છે કે દોસ્તો એક એક્સપ્રેસ હાઈવે છે, તો એક્સપ્રેસ હાઈવે યાદ રાખો, એક તમારે એપ્રોચ માર્ગ છે, એપ્રોચ એટલે ગામડાને શહેર સાથે જોડતા માર્ગ, એ એપ્રોચ માર્ગને યાદ રાખવાના થાય। તમારે રેલવેમાં યાદ રાખવાનું છે દોસ્તો, અહીંયા હું લખી દઉં છું આપને કારણ કે ત્યાં મારે બીજી બાબત લખવી છે, રેલવેમાં આપણે યાદ રાખવાનું થાય છે એક તો મેટ્રો ટ્રેન, એક તો દોસ્તો બુલેટ ટ્રેન, એક નવી ટેકનોલોજીવાળી છે જેને કહેવાય હાઈપર લૂપ ટેકનોલોજીવાળી ટ્રેન, એક જે છે એ તમારે યાદ રાખવાનું થાય છે કે મોનોરેલ, આવી બી એક રેલ છે દોસ્તો મોનોરેલ, તો ત્યાં તમારે આ યાદ રાખવાનું। જ્યારે હવાઈ બાબત આવશે ત્યારે યાદ રાખવાનું દોસ્તો એક તો એરપોર્ટ યાદ રાખવાનું દોસ્તો, એરપોર્ટના નામ જે કોઈ વિશેષ વ્યક્તિ સાથે સંકળાયેલા હોય એ, જળમાર્ગ, જેવી રીતે નેશનલ હાઈવે છે દોસ્તો એવી રીતે નેશનલ વોટરવે હોય, તમે નામ સાંભળ્યું છે કે નેશનલ વોટરવે ફર્સ્ટ અલ્હાબાદથી હલ્દિયા આવી રીતે। હવે જો આ તમારું બેઝિક થઈ ગયું, પણ એની સામે હું કરંટ તમને કહી દઉં તો તમારે યાદ રાખવું પડે કે ગુજરાત જે છે એ ગુજરાતમાં રાજકોટમાં ચોટીલા પાસે હીરાસર એરપોર્ટ આવશે, આ તમને બધાને ખબર છે, પણ આ ભારત દેશમાં ગુજરાત રાજ્યનું પહેલું એવું એરપોર્ટ છે કે જે ગ્રીન ફિલ્ડ એરપોર્ટ છે। હવે જ્યારે આવું પ્રશ્ન પૂછે ને દોસ્તો કે વોટ ઇઝ મીન બાય ગ્રીન ફિલ્ડ, ત્યારે દરેકના માઇન્ડમાં એક જ વસ્તુ આવે, ગ્રીન ફિલ્ડ એટલે કે પર્યાવરણીય અનુકૂળ હોય એવું, નહીં આને કોમ્પિટિટિવ એક્ઝામ ના કહેવાય, આને તમારું હાર્ડવર્ક કહેવાય।
સ્માર્ટ વર્ક કોને કહેવાય એ હું તમને મારી ડાયરીમાંથી કહું છું. દોસ્તો બે પ્રકારની જે છે એ કોઈ ડેવલપમેન્ટની ગતિવિધિઓ હશે. એક હશે દોસ્તો બ્રાઉન ફિલ્ડ અને એક હશે દોસ્તો ગ્રીન ફિલ્ડ. બ્રાઉન ફિલ્ડ અને ગ્રીન ફિલ્ડ આ બેમાં ભેદ શું હોય? બ્રાઉન ફિલ્ડનો મતલબ એવો થાય કે ત્યાં ઓલરેડી કોઈ વસ્તુ હતી અને એમાં જે છે એ રિકન્સ્ટ્રક્શન કરી, રિનોવેશન કરી અને નવી ડેવલપમેન્ટ કર્યું. મતલબ કે કોઈ વસ્તુ ઓલરેડી અસ્તિત્વમાં જ હતી. ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને એવું કહું કે અમદાવાદમાં જે છે એ કાલુપુર રેલવે સ્ટેશન છે એ ઓલરેડી અસ્તિત્વમાં હતું અને અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન જે છે એમનું જે છે એ રિનોવેશન કરી અને આધુનિક સ્તરનું જે છે એ આંતરરાષ્ટ્રીય લેવલનું બનાવી દીધું. તો પહેલાંય ત્યાં રેલવે સ્ટેશન તો હતું જ, એમાં તમે રિનોવેશન કરી અને નવો શેપ આપ્યો, નવો આકાર આપ્યો. આને કહેવામાં આવશે બ્રાઉન ફિલ્ડ. ગ્રીન ફિલ્ડ કોને કહેવાય? ગ્રીન ફિલ્ડનો મતલબ એવો થાય દોસ્ત કે ભારત દેશમાં કોઈ પણ વસ્તુ જે છે એ ઉબાળખાબળ હતી, ખાડા ખડબાવાળી હતી, ત્યાં જે છે એ સમતલ જમીન નહોતી અને ત્યાં બધી જે છે એ જમીનને સમતલ કરી, ત્યાં જે છે એ ટેકરાઓ જે છે એને સમતલ કરી, કોઈ ડુંગર જે છે એમને સમતલ કરી અને નવેસરથી બેઝથી જ કોઈક નવી વસ્તુ ઉત્પન્ન કરો છો અને ત્યાં ડેવલપમેન્ટની ગતિવિધિ કરો છો. આને કહેવાય ગ્રીન ફિલ્ડ. સમજી ગયા? તો આપણે ત્યાં જ્યાં હીરાસર નામનું ગામ છે ત્યાં નવું એરપોર્ટ બનાવ્યું છે દોસ્તો. ત્યાં પહેલાં કોઈ વસ્તુ અસ્તિત્વમાં નહોતી, ત્યાં ખાડા ખડબા હતા અને નવેસરથી તમે ત્યાં બનાવ્યું અને ડેવલપ કર્યું. આને કહેવાય ગ્રીન ફિલ્ડ. હવે સમજી ગયા? પર્યાવરણીય અનુકૂળને મતલબ નથી અહીંયા દોસ્તો, આ ઇકોનોમિક્સ છે. ઇકોનોમિક્સમાં આવા તમને કોન્સેપ્ટ તમારે સમજવા પડશે. ઓકે, તો એક આને યાદ રાખજો. આગળ વધુ એટલે અર્થવ્યવસ્થાનું આંતરમાળખું કહેવાય, એમાં રોડ, રસ્તા, રેલવે, હવાઈ માર્ગ, જળમાર્ગ અને રોપવે આવશે. યસ, એક આ બહુ મોટો પ્લાન છે, આપણે આને ખાસ સમજવો પડશે. શું લખ્યું છે ભાઈ તમે? એક લખ્યું છે મેં બેન્કિંગ, બેન્કિંગ સિવાય આરબીઆઈ. આરબીઆઈને તમે દોસ્તો ભણો છો જ્યારે જે છે એ ઇકોનોમિક્સ અને ઇકોનોમિક્સમાં જે છે આરબીઆઈ કે બેન્કિંગ ના ભણો તો કંઈ મતલબ જ નથી. તમારે યાદ રાખવું પડશે દોસ્તો આમાં એક તો બેંકનો ઇતિહાસ. બેંકનો ઇતિહાસ એટલે શું? તો કે ભાઈ વિશ્વમાં 1401 પહેલી બેંક, બેંક ઓફ બારસોલેના ચાલુ થઈ. ભારત દેશની પહેલી બેંક એટલે કે 1770 ચાલુ થઈ ગઈ, તો કે બેંક ઓફ હિન્દુસ્તાન. આગળ જતા એ બેંક ઓફ બંગાળ, બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસમાં જે છે પરિવર્તિત થઈ. ભારત દેશની પહેલી આંશિક રૂપની બેંક હતી એ 1865 આવી હતી, એટલે કે અલ્હાબાદ બેંક. અને ભારત દેશની પ્રથમ પૂર્ણકાલીન બેંક આવી હતી એટલે કે PNB. તો એક તમારે આ વસ્તુ યાદ રાખવાની છે. એક દોસ્તો બેન્કિંગ સુધારા, એક તમારે બેન્કિંગના સુધારા જે છે યાદ રાખવાના છે કે બેંક ક્ષેત્રે ડેવલપમેન્ટ થતું હોય, માની લો કે બેંકમાં જ્યારે ફ્રોડ થતા હોય તો બેંકમાં ફ્રોડ ના થાય એના માટે કેવા કેવા કાર્ય થાય છે. એના પછી તમારે યાદ રાખવાનું દોસ્તો નાણાકીય નીતિ. આના ક્વેશ્ચન ખાસ આવતા હોય એટલે કે તમારે યાદ રાખવાનું કે રેપો રેટ, રિવર્સ રેપો રેટ, CLR કેશ રિઝર્વ રેશિયો, CRR, SLR સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો યાદ રાખવાનો, બેંક રેટ યાદ રાખવાનું, માર્જિનલ સ્ટેચ્યુટરી ફોન MSF યાદ રાખવાનું, આવા બધા અને આ બધાની ડેફિનેશન યાદ રાખવાનું. સમયનો થોડો અભાવ રહેશે એટલે દોસ્તો હું તમને બધાની ડેફિનેશન નહીં કહી શકું, પણ હું તમને ટોપિક આપી દઉં છું. સમય રહેશે તો ડેફિનેટલી આપણે એના કાર્ય કરશું. એક છે દોસ્તો આરબીઆઈના કાર્યો છે. આરબીઆઈના કાર્યો એટલે માની લો કે આ બેંક નોટ ઇસ્યુ કરતી હોય, આને બેંકની પણ બેંક કહેવાય હે ને, અને આની સાથે સાથે જે છે એ અર્થતંત્રના ચોકીદાર કહેવામાં આવશે. શું કહેવાય? અર્થતંત્રના ચોકીદાર. અને એક જે છે એ વિદેશી ઉડિયામણ હોય એ વિદેશી ઉડિયામણનું નિયમન કરતી હોય આરબીઆઈ. એટલે તમે FDI નામ સાંભળ્યું હશે, FII નામ સાંભળ્યું હશે, એક આ કામ કરવાના. તો તમે એક આને યાદ રાખજો. ઓકે, તો બેન્કિંગ અને બેન્કિંગ સિવાયમાં જે કંઈ આરબીઆઈના કાર્યો છે એ આરબીઆઈના કાર્યો તમારે આવી રીતે સમજી લેવા પડશે. દોસ્તો હું તમને ડેમ સ્યોરિટી સાથે કહું કે જ્યારે હું તમને અલગ અલગ પ્રકારના ટોપિક આપું છું, પહેલો જે છે એ અહીંયા આપણે જોયો છે દોસ્તો, હું તમને 10 મુદ્દાનો કાર્યક્રમ સમજાવી દઉં છું હે ને. આ પહેલો ટોપિક આપણે જોયો છે આયોજન, આયોજનની કામગીરીનો ઉદ્ભવ. આ બીજો ટોપિક જોયો છે, આ ત્રીજો ટોપિક જોયો છે, એની સાથે સાથે આ ફોર્થ ટોપિક જોયો છે. તો
તો હું તમને 10 ટોપિક આપું છું. આ 10 ટોપિકની તમે જ્યારે પોતાની નોટ બનાવવા જશો ને, વધીને 50 પેજ બનશે. કેટલા? 50. પણ એટલી તમને સિક્યોરિટી સાથે કહું છું કે જો આપ ડીવાયએસઓ અથવા તો આપ એસટીઆઈ અથવા તો માની લો કે આપમાંથી કોઈ વ્યક્તિઓ સબ ઓડિટરની પરીક્ષા આપવા જાય, તો એમાં આનું બહુ મહત્ત્વ હોય તો એમાંથી તમને ઓછામાં ઓછા એ 50 જે છે એ પેજમાંથી 25 કે 30 માર્ક મળે. આપ કોઈ ક્લાસ 3ની પરીક્ષા આપવા જાઓ, બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનની પરીક્ષા આપવા જાઓ, તો હું સ્યોરિટી સાથે કહું છું કે આમાંથી તમને 10 ક્વેશ્ચન મળે. બિન સચિવાલય ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, એમાંથી તમને ક્વેશ્ચન મળશે. તો કહેવાનો મારો મતલબ એ છે કે આપ લોકો જે છે એ પ્રિપેરેશનને સારા અર્થમાં લઈ જાઓ. ઓકે, આવો જ એક પાંચમો ટોપિક છે, અર્થવ્યવસ્થાના ક્ષેત્રો, સેક્ટર ઓફ ઇકોનોમિક્સ. એમાં શું આવશે? તો કે ભાઈ, એક આવશે કૃષિ, એક આવશે ઉદ્યોગ, એક આવશે સેવા. તમારે યાદ શું રાખવાનું? તો કે કૃષિ છે તો એક તો તમારે જે કોઈ ખેડૂતો છે એ ખેડૂતના પ્રકાર, નામ તમે સાંભળ્યું છે સીમાંત ખેડૂત, નાના ખેડૂત, મધ્યમ ખેડૂત, મોટા ખેડૂત, હે ને? આમ જોવા જઈએ તો 5 પ્રકાર થાય. એક સીમાંત, એક નાના, એક અર્ધ મધ્યમ, એક મધ્યમ અને એક મોટા. તમને થાય કેમ ખબર પડે સર? સીમાંત ખેડૂત એટલે કે જેની પાસે 0 થી 1 હેક્ટર જમીન છે, એનાથી વિશેષ. તો કે નાના ખેડૂત 1 થી 2 હેક્ટર જમીન છે. અર્ધ મધ્યમ 2 થી 4 હેક્ટર જમીન છે. મધ્યમ 4 થી 10 હેક્ટર. મોટા 10 હેક્ટરથી વધારે જમીન હોય એને જ કહેવાય. એક ખાસ દોસ્તો જે છે એ સિંચાઈની પદ્ધતિઓના પ્રકાર યાદ રાખજો. સરકારશ્રીની ખેતી ક્ષેત્રની અલગ અલગ યોજનાઓ તમારે યાદ રાખવાની થાય. જ્યારે આપ ઉદ્યોગ જોવા જાઓ ત્યારે દોસ્તો ઉદ્યોગ બાબતની અલગ અલગ પ્રકારની પોલિસીઝ આપે યાદ રાખવાની. તમારે સેઝ નામ સાંભળ્યું હશે, તમે સર નામ સાંભળ્યું હશે, તમે નામ સાંભળ્યું હશે દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર. એને પ્યુનની પરીક્ષામાં જ આ પ્રશ્ન પૂછાયેલો હતો કે દિલ્હી મુંબઈ વચ્ચે રસ્તો એટલે એને કહેવાય DMIC. એકવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછો કે DMIC કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે. સેવા, સેવા એટલે કે આપણે ત્યાં વાત કરવાની થઈ છે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ, ગવર્મેન્ટ ટુ બિઝનેસ, બિઝનેસમેન ટુ બિઝનેસમેન, હે ને, ગવર્મેન્ટ ટુ કન્ઝ્યુમર. તો એક તમારે આ યાદ રાખવાનું જેથી કરીને આપને પૂરતા પ્રમાણમાં સારા માર્ક મળી રહે. અર્થવ્યવસ્થાના ક્ષેત્રો છે. એના પછી આને ખાસ યાદ રાખવાનું થાય છે દોસ્તો, છઠ્ઠો ટોપિક છે, આપણે ત્યાં નાણાં બજાર છે, આપણે ત્યાં જે છે એ મૂડી બજાર છે. કોઈ નાણાં બજાર છે, કોઈ મૂડી બજાર છે. તો નાણાં બજાર અને મૂડી બજાર હોય તો એમાં કઈ કઈ બાબત આવડી રહી? આપણે એમ કહીએ કે મની માર્કેટ. શું કહે છે? મની માર્કેટ. મની માર્કેટ છે તો એમાં કઈ કઈ બાબત આવે? માની લો કે હું તમને એ બે માર્કેટ સમજાવી દઉં છું. એકને કહેવાય જે છે એ નાણાં બજાર, ઓકે, એટલે આને કહેવાય મની માર્કેટ. જ્યાં ટૂંકા ગાળા માટે હોય એટલે કે 365 દિવસ કરતાં ઓછા જે છે એ વાયદા થતા હોય એને નાણાં બજાર કહેવાય. એકને કહેવાય મૂડી બજાર, કેપિટલ માર્કેટ. જ્યાં 365 દિવસ કરતાં વધારેના જે વાયદાઓ થતા હોય એને કહેવાય કેપિટલ માર્કેટ. આમાં બે પ્રકાર હોય, એક સંગઠિત છે અને એક કેવા છે અસંગઠિત. સંગઠિત એટલે કે સરકારનું જેના ઉપર કન્ટ્રીબ્યુશન હોય, અસંગઠિત એટલે કે સરકારનું જેની ઉપર જે છે એ નિયંત્રણ ના હોય. આમાં તમારે યાદ શું રાખવાનું? માની લો કે જે નાણાં બજાર છે એ નાણાં બજારમાં તમારે યાદ રાખવાનું, તમે નામ સાંભળ્યું છે કે ટ્રેઝરી બિલ, ટી બિલ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, તમારે યાદ રાખવાનું કોમર્શિયલ પેપર, આવું તમે નામ સાંભળ્યું છે કોમર્શિયલ પેપર, એની સાથે કેશ મેનેજમેન્ટ બિલ, હે ના, વે એન્ડ મીન્સ એડવાન્સ, આ બહુ વાર પ્રશ્ન પૂછાયેલો. એની સામે તમારી પાસે જ્યારે ક્વેશ્ચન આવે અહીંયા મ્યુચ્યુઅલ ફંડ, તો યાદ રાખવાનું કે મ્યુચ્યુઅલ ફંડના પ્રકાર હોય એક ખુલ્લી યોજના, એક બંધ યોજના અને એક એક્સચેન્જ ટ્રેડેડ ફંડ. એની સામે તમારે જ્યારે છે એ મૂડી બજાર આપ ભણવા જાઓ ત્યારે તમારે યાદ રાખવાનું થાય છે દોસ્તો કે એક મૂડી બજાર એટલે કે શેર માર્કેટ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, નેશનલ સ્ટોક એક્સચેન્જ, ઇન્ડિયા ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ, ઓવર ધ કાઉન્ટર
एक्सचेंज ऑफ इंडिया, स्पॉट एक्सचेंज है ना, आवा आवा अपना देश में आवेला राष्ट्रीय लेवल ना स्टॉक एक्सचेंज है। ये स्टॉक एक्सचेंज साथ संकड़ायेला नाम है, एना अमुक एवा टर्म है, ये याद रखवानो। अहीं तमारे दोस्तों एक बीजो प्रश्न याद राखी लेवानो छे, अहीं एड कर दऊं छुं, अहीं छे नहीं पण एक टैक्स सिस्टम याद राखी लेवानी है, टैक्सेशन है ना। जयरे आप टैक्सेशन मेथड याद रखवा जाओ तो आप टैक्सेशन मेथड में याद रखो, तमने कोई एवं कहे ना कि आप टैक्सेशन मेथड ना केटला प्रकार छे, एटले सामान्य माणस केवुं कहेशे टैक्सेशन मेथड ना बे प्रकार छे, देर इज टू टाइप्स ऑफ टैक्सेशन मेथड, ओके टेल मी विच वन इज देट, फर्स्ट वन इज डायरेक्ट, अनदर वन इज देट इनडायरेक्ट, नहीं नहीं प्लीज एवं ना हो दोस्तों। टैक्सेशन मेथड एटले आने कहेवाय प्रोग्रेसिव टैक्स, ओके आने कहेवाय रिग्रेसिव टैक्स, आने कहेवाय प्रपोर्शनल टैक्स, आने कहेवामां आवशे दोस्तो डिग्रेसिव टैक्सेशन। आवा प्रकार होय प्रोग्रेसिव, रिग्रेसिव, प्रपोर्शनल, डिग्रेसिव, तो तमारे आने याद रखवानुं छे टैक्समां है ना। डिरेक्ट इनडायरेक्ट भी छे पण एने टैक्सेशन मेथड ना कहेवाय, ए क्यारेक आपणे चर्चाओ करशुं तो आपने हुं वात करीश। चलो आ एक क्वेश्चन भी बहुत મહત્વનો થઈ જાય છે દોસ્તો, વસ્તીની માળખાના વલણ એટલે કે આપણે ત્યાં વસ્તી ગણતરી કેવી રીતે થાય, એમાં આર્થિક વસ્તી ગણતરી ક્યારથી શરૂ થઈ છે દોસ્તો, વન વસ્તી ગણતરી ક્યારથી થાય, પ્રાણીઓની વસ્તી ગણતરી ખાસ, ગ્રામીણ અને શહેરી વસ્તી વચ્ચે કેટલું પ્રમાણ છે, વસ્તી વૃદ્ધિના કારણો કેટલા છે અને સરકારે વસ્તી નિયંત્રણ કરવા માટે કેવી નીતિ બનાવી છે, આને યાદ રાખવાનું થાય છે। आना क्वेश्चन डबल क्लिक करजो, ऑलवेज आता हो तमने बे मार्क आ मळी जशे, एक आने याद रखो। यस देन पेरामीटर ऑफ इकोनॉमिक्स, अर्थव्यवस्था मापवा माटेना साधनों स्त्रोत, तमने नाम सांभळ्युं छे ग्रॉस डोमेस्टिक प्रोडक्ट, आने याद रखवानो, ग्रॉस नेशनल प्रोडक्ट है ना, नेट नेशनल प्रोडक्ट। तो આપે જે છે એ જીડીપી, એક નવો કોન્સેપ્ટ આવ્યો, ચલો આ બધું તમે ગ્રીન નેશનલ પ્રોડક્ટ હે ને, ગ્રીન ગ્રીન એનએનપી આવું કહેવાય એને, તો આ કોન્સેપ્ટ તમારે સમજવો પડે કે ગ્રીન એનએનપી શું છે, શેના માટે છે હે ને, ઓકે એટલે એક આ પેરામીટર ઓફ ઇકોનોમિક્સ, અર્થવ્યવસ્થાને માપવા માટેના સાધન। इक्वेशन जीपीएससी परीक्षा खास आ पूछती हो, अर्थव्यवस्था क्या नहीं गुजरात में, मतलब गुजरात में शिक्षण केवु छे, आरोग्य दृष्टि और रोकाण, गुजरात में रोकाण करवा माटे तमारे याद रखवानुं छे दोस्तों वाइब्रेंट समिट। हवे तमने के के भाई वाइब्रेंट गुजरात समिट तमे बधा ज कही देशो के आ दर बे वर्षे योजाय, 2003 थी आयोजन थतुं हतुं, 2000 ने जे छे 5, 7, 9, 11 बधुं ज कही देशो। હું તમને એવું કહું કે ગુજરાત રાજ્યમાં વાયબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર સમિટનું આયોજન ગુજરાત સરકારના કયા વિભાગ અંતર્ગત થાય, તમે કહેશો ઉદ્યોગ વિભાગ, નહીં, એક છે એને કહેવાય ઇન્ડેક્સ બી, ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો, આના દ્વારા વાયબ્રન્ટ ગુજરાતનું જે છે આયોજન થાય, આ તમને ખબર હોવી જોઈએ દોસ્તો। જો આ ખબર ના હોય તો તમે રોકાણ બાબતે વાઇબ્રન્ટ સમિટ બાબતે સમજાય છો, પરીક્ષા લક્ષી તો નથી સમજ્યા, હે કે નહીં, ચલો તો એક આને યાદ રાખજો। એના પછી ખાસ યાદ રાખવાનું દોસ્તો કે જે મહત્વપૂર્ણ શબ્દાવલી હોય, ટર્મોલોજી હોય, અમુક એવા રિપોર્ટ્સ આવતા હોય એ રિપોર્ટ્સ આપણે યાદ રાખી લેવાના। એક ગરીબી અને બેરોજગારીવાળો ટોપિક જે છે એ પ્રશ્ન પૂછાતો હોય કે બેરોજગારીના પ્રકાર કેટલા, ગરીબીના પ્રકાર કેટલા હે ના, તો ગરીબી અને બેરોજગારીનો પ્રશ્ન પૂછાતો એ તમારે ખાસ યાદ રાખવાનો થાય છે, ગરીબી માપવા માટેના સાધન કેટલા છે એ તમારે જોઈ લેવું પડશે। હવે તમે મને એવું પૂછો કે સર આ બધી જ વસ્તુ ચલો સમજી ગયા છે, પણ તમે મને એ કહી દો કે ભાઈ આના માટે કોઈ સ્પેશિયલ બુક કઈ લેવી, તો દોસ્તો આ 10 ટોપિક જે છે એ કોઈ સ્પેશિયલ એક બુકમાંથી આપને મળી જશે નહીં, તમારે થોડીક મજૂરી કરવી પડશે, તમારે થોડું ફાઇન કરવું પડશે અને એના પછી આમાંથી તમને બધી વસ્તુ મળશે। હા તમારા માટે હું બે વસ્તુ કરી શકું છું, આપ લેક્ચરને પૂરો કરતા પહેલાં આપણે એ જોઈ લઈએ, બે વસ્તુ હું તમને અહીંયા રીઝન તરીકે આપી શકું,
एक हूँ तमने जे छे ए आपणी एप्लिकेशन कणेद गाइडन्स, आ कणेद गाइडन्समां ઇકોનોમિક્સનો સ્પેશિયલ એક કોર્સ લોન્ચ કરી દો, એ તો કરવાનો જ છે. એના સિવાય આપણી ટેલિગ્રામ ચેનલ છે, એમાં આપ જોડાયેલા છો, હે ને. એક તો કોર્સ લોન્ચ થવાનો છે કણેદ ગાઈડન્સ નામની એપમાં, આપ જે છે એ કોર્સ પરચેસ કરી લેજો, જેમાં આ તમામ મુદ્દાઓને હું આવરી લઈશ. અને ટેલિગ્રામમાં આજથી હું આપને એ કહી દઉં, જો તમે મને કહેતા હોય કમેન્ટ બોક્સમાં આપ જણાવજો, તો ટેલિગ્રામમાં જે છે એ આ બધા ટોપિકને આવરી લેતા રોજના જે છે એ 20-20 ક્વેશ્ચન પોલ સ્વરૂપે મૂકી દઉં, તો કેવું રહેશે ભાઈ? આપણે ત્યાં રોજ ટેલિગ્રામમાં ઇકોનોમિક્સના, અત્યારે કરંટ અફેર્સના તો આપણે પોલ મૂકીએ જ છીએ સવાર સાંજ, આપ જોતા હશો, હે ને. પણ એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇકોનોમિક્સના જે છે એ રોજના 20 ક્વેશ્ચન આ ટોપિકને અનુરૂપ જ મૂકીએ તો કેવું રહેશે? આપ કમેન્ટમાં જણાવજો. જો કમેન્ટમાં જણાવશો આપ અને તમને અને મને બંનેને યોગ્ય જણાશે તો આપ એ બી ચાલુ કરી દેશું. અલ્ટિમેટ મુદ્દો એ છે દોસ્તો કે આપની તૈયારી જે છે એને એક સારા અર્થમાં યુનિકનેસ આપી અને સફળતાપૂર્વક જે છે એ આપે પાસ થવાનું છે વિધિન શોર્ટ ટાઈમમાં. અને હું આપને બહુ ભલીભાતી દોસ્તો કહી દઉં છું કે આવનારી 4 મહિનાના સમયગાળામાં ગુજરાત રાજ્ય સરકાર જે છે એ 15,000 કરતાં વધારે ભરતીઓનું આયોજન કરશે, તો તનતોડ મહેનત કરી લો. આપની સફળતા માટે જે છે એ કણેદ ગાઈડન્સના માધ્યમથી હું દિનેશ કણેદ આપ સર્વ મિત્રો સાથે છું, અને કારકિર્દીના જે છે એ દરેક ચઢાણમાં હું આપની સાથે છું, હે ને. તો અહીંયા સુધી રાખીએ છીએ આ ઇકોનોમિક્સનો એક લેક્ચર. આપને યોગ્ય જણાવવા હોય તો આપના મિત્રો સુધી જરૂરથી પહોંચાડજો. આવા જ લેક્ચર માટે આપ જોડાયેલા રહ્યો કણેદ ગાઈડન્સ સાથે. આવજો, બાય બાય, સી યા, ટેક કેર.